हेलो एवरीवन, वेलकम टू लेक्चर नंबर टू द फैक्टर्स एक्ट 1948। आनी अंदर आपणे सेक्शन 1 થી લઈને 7 સુધી જોઈશું, જેની અંદર થોડીક ઇન્ટરપ્રિટેશન જે ક્લોઝિસ છે જેની વ્યાખ્યાઓ આપેલી છે, બરાબર, તો તેનો પણ થોડો જે છે એ અભ્યાસ કરી લઈએ, અને જેથી કરીને આપણને આગળ જ્યાં તે વર્ડનો ઉપયોગ થતો હોય ત્યારે આપણે એને સમજી શકીએ। जे सेक्शन टू है जेनी अंदर इंटरप्रिटेशन जे व्याख्याओ विषे बात करवामां आवे छे। हवे एडल्ट पर्सन कोने कहीशुं, पुख्त वयने, तो ए पर्सन हु हेज कम्प्लीटेड हिज 18 इयर्स ऑफ एज, एटले के जेने व्यक्ति पुख्त वयनी व्यक्ति एवी के जेने 18 वर्ष पूरा कर्या छे, बराबर, 18th ईयर ऑफ एज। पण पुख्त वयनी व्यक्ति एटले एवी व्यक्ति के जेने 15 वर्ष जे एडल्ट पर्सन जे छे एक्जेक्टली 18 वर्ष पूरा करेला होवा जोईए। हवे एडोलसंट એને તરુણ વય કહીએ, બરાબર, કે એડોલસન્ટ એટલે એ પર્સન હુ હેઝ કમ્પ્લીટેડ હિઝ 15th યર, એટલે કે જે 15 વર્ષ જેને પૂરા કર્યા છે એને આપણે એડોલસન્ટ તરુણ વય કહેવાશું। બાળક જે 15 વર્ષથી નીચેની ઉંમર છે હુ હેઝ નોટ કમ્પ્લીટેડ 15 યર્સ એને બાળક, સક્ષમ વ્યક્તિઓ કોને કહેવામાં આવશે, તો આ કાયદાની જોગવાઈ પ્રમાણે સક્ષમ વ્યક્તિઓ એવા વ્યક્તિઓ કે જે વ્યક્તિની લાયકાતો અને અનુભવ અને તેના પ્રાપ્ય સુવિધાઓ અથવા જે ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ ઓફ પર્સન જે છે એ એમ્પ્લોયડ ઇન સચ ઇન્સ્ટિટ્યુશન એન્ડ ફેસિલિટી અવેલેબલ ધેર ઇન, એટલે વિથ રિગાર્ડ ટુ કન્ડક્ટ ઓફ ટેસ્ટ એક્ઝામિનેશન્સ એન્ડ ઇન્સ્પેક્શન, એટલે કે જે કસોટીઓ પરીક્ષાઓ અથવા નિરીક્ષણો કરવા સંબંધિત જે સંસ્થામાં કામે રખાયેલ વ્યક્તિઓની લાયકાતો અને અનુભવ અને તેના પ્રાપ્ય જે સુવિધાઓ ધ્યાનમાં લઈને આ કાયદાની જોગવાઈ હેઠળ કારખાનામાં જે કરવાની કસોટીઓ હોય એ પરીક્ષાઓ હોય અથવા નિરીક્ષણો હોય તો એ હેતુ માટે નિરીક્ષકે માન્ય કરેલ વ્યક્તિ અથવા સંસ્થા તેને કમ્પિટન્ટ પર્સન કહેવામાં આવશે। એઝાડીએસ પ્રોસેસ જે જોખમી પ્રક્રિયા છે એને શું કહીશું, કે આ જે છે આનો સમાવેશ એ ફર્સ્ટ શિડ્યુલની અંદર કરવામાં આવ્યો છે। ઇટ સ્પેસિફાઈડ ઇન ધ ફર્સ્ટ શિડ્યુલ કે ભાઈ જે એઝાડીએસ પ્રોસેસ છે એ કઈ પ્રોસેસમાં આવે, તો કઈ પ્રક્રિયા છે, તો રો મટીરિયલ્સ સ્પેશિયલ કેર ઇઝ ટેકન રો મટીરિયલ યુઝ ધેર ઇન ઓન ધ ઇન્ટરમીડિયેટ ઓર ફિનિશ પ્રોડક્ટ બાય પ્રોડક્ટ ઓર વેસ્ટ ઓર ઇન્ફ્લુએન્સ ધેર ઓફ વુડ કોઝ મટીરિયલ ઇમ્પેરમેન્ટ, એટલે કે જે કાચી સામગ્રી અથવા વચગાળાની કે પૂર્ણ પેદાશો જે છે તેમાં અથવા તેની સાથે સંકળાયેલ અથવા કામે રખાયેલ વ્યક્તિઓના આરોગ્યને મહત્વની હાનિ ઉત્પન્ન કરે અથવા સામાન્ય વાતાવરણમાં પ્રદૂષણ ઉત્પન્ન કરે, પોલ્યુશન ઓર ધ જન
નાવ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જે છે, મીન્સ એની પ્રોસેસ ફોર ઉત્પાદનની જે પ્રક્રિયા છે, કે મેકિંગ, અલ્ટરનેટિંગ, રિપેરિંગ, ઓર્નામેન્ટિંગ, ફિનિશિંગ, પેકિંગ, ઓઇલિંગ, વોશિંગ, ક્લિનિંગ, બ્રેકિંગ અપ, ડિમોલિશિંગ, બરાબર, આ જે બધી પ્રક્રિયા જે છે ઉત્પાદનની પ્રક્રિયા, એટલે કે જેની અંદર માલનું વેચાણ આવે, ઉપયોગ આવે, મોકલવું, એને કબજો સોંપવો, એની વ્યવસ્થા કરવાના, એમાં ફેરફાર કરવા, તેની મરામત કરવા, તેને સુશોભિત કરવા, એને ફાઇનલ ઓપ આપવો, તેને બાંધવા, ઓઇલિંગ કરવા, ધોવા, સાફ કરવા, નાશ કરવા, જે પણ કંપનીની અંદર જે પ્રક્રિયા થાય, જેની જાળવણી કરવા માટે અપનાવેલી જે પદ્ધતિ છે, બરાબર, એની અંદર પંપિંગ ઓઇલ આવી ગયું, એની અધર સબસ્ટેન્સીસ, ઓઇલ, પાણી કે એના નિકાલ માટે અપનાવવા માટેની પદ્ધતિ, પછી જનરેટિંગ, ટ્રાન્સફોર્મિંગ, ટ્રાન્સમિટિંગ પાવર, કોમ્પોઝિંગ ટાઈપ ઓફ પ્રિન્ટિંગ, જે છાપકામ અથવા લિથો ફોટોકામ માટે જે તેની પ્રક્રિયા છે, બુક બાઇન્ડિંગ માટેની જે છે, પાઇપ ગોઠવાની અપનાવેલ પદ્ધતિ છે, પછી જે વેસલ્સ માટેની શિપ્સ બ્રેકિંગ જે કહેવાય, એ વાહન બાંધવા અથવા તેને તોડવાની જે પદ્ધતિ છે, પછી પ્રિઝર્વિંગ એન્ડ સ્ટોરિંગ એને આર્ટિકલ ઇન કોલ્ડ સ્ટોરેજ, જે વસ્તુ રાખવાની અથવા તેનો સંગ્રહ કરવાની, તો આ બધી જે પ્રક્રિયા છે, ધેટ ઇઝ એ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. વર્કર, કામદાર, તો આપણને ખબર છે કે જે પણ પર્સન છે એ કોઈ પણ કામ સાથે, મુખ્ય માલિકની જાણ સાથે કે વિના કોન્ટ્રાક્ટ સહિત કોઈ એજન્સી મારફત વેતન માટે કે વિના વેતને ઉત્પાદનની પ્રક્રિયામાં અથવા ઉત્પાદનની પ્રક્રિયા માટે વપરાતી મશીનરી કે તેની જગ્યાની સાફસૂફી કરવાની નોકરીમાં રાખવામાં આવેલો હોય, અથવા તે ઉત્પાદનની પ્રક્રિયામાં કોઈ પણ કામ સાથે એની વિષય સાથે સંકળાયેલો હોય, તેવા સંઘની લશ્કરી દળોનો, એટલે એ લોકો આની અંદર સામેલ થશે, બટ ડઝ નોટ ઇન્ક્લુડ એની મેમ્બર ઓફ ધ આર્મ ફોર્સિસ ઓર ધ યુનિયન, બરાબર, એ લોકોનો સમાવેશ થશે નહીં. નાઉ ફેક્ટરીઝ, ફેક્ટરીઝ મીન્સ એની પરમાઇસિસ ઇન્ક્લુડિંગ ધ પ્રિસાઇન્સ ધેર ઓફ, એટલે કે જે પણ કારખાનું છે એવી જગ્યા કે જે સીમા ક્ષેત્ર જેની અંદર વેર એ 10 or more વર્કર આર વર્કિંગ, જેની 10 કે તેથી વધારે કામ કરી રહ્યા હોય અને છેલ્લા 12 મહિનાથી તેટલી જ સંખ્યામાં કામદારો કામ કર્યું હોય, અને એ જગ્યામાં કોઈ ભાગમાં પાવરની મદદથી જે ઉત્પાદન પ્રક્રિયામાં કામ ચાલતું હોય અથવા સાધારણ રીતે જે કામ ચાલતું હોય તેને ફેક્ટરીઝ કહેવામાં આવે, એટલે બરાબર, મેન્યુફેક્ચરિંગ વિચ ઇઝ કેરીડ બાય ધ એડ ઓફ ધ પાવર. એનો સેકન્ડલી જે છે કે 20 કે તેથી વધારે, વેર 20 or more વર્કર વર્કિંગ, બટ મેન્યુફેક્ચર પ્રોસેસ છે વિધાઉટ ધ એડ પાવર, એટલે કોઈ પણ પાવર મદદ વિના જે ચાલતું હોય ઉત્પાદન પ્રક્રિયામાં કામ ચલાવતું હોય, તો આવું જે સાધારણ રીતે કામ ચાલતું હોય તેને ફેક્ટરીઝ કહેવામાં આવશે. બટ ડઝ નોટ ઇન્ક્લુડ માઇન, ખાણ, સંઘના જે લશ્કરી દળોનો મોબાઈલ યુનિટો છે એ, પ્લસ જે રનિંગ શેડ, હોટલ, રેસ્ટોરન્ટ, ભોજનગૃહ, એનો સમાવેશ થશે નહીં ફેક્ટરીઝની અંદર. આ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે કે ફેક્ટરીઝમાં એનો સમાવેશ ના થાય. હવે રેફરન્સ ટુ ટાઈમ ડેટ જે છે, એટલે કે કોઈ પણ સંસ્થાની અંદર ટાઈમ જે હોય છે અલ્ટિમેટ કંટ્રોલ ઓવર ધ અફેર્સ ઓફ ધ સોરી જે સ્પેસિફાઈંગ જે એરિયા હોય છે એના ઉપર ડિપેન્ડ હોય છે. ગ્રીનવિચ મીન ટાઈમ એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ જે ટાઈમ આપણે કહીએ ISTP પ્રમાણે, તો એ ટાઈમ રેફરન્સ ઓફ ટાઈમ ડેટ પ્રમાણે એ લોકોને ચાલવું પડશે. અને એની અંદર એક કબજેદાર જે ઓક્યુપાયર છે એ મેઇન રોલ છે, કે જે કોઈ ફેક્ટરીનો કબજેદાર, એટલે કે એવી વ્યક્તિ કે જેના હાથમાં ફેક્ટરીના વહીવટીનો આખરી અંકુશ હોય, બરાબર, એટલે કે જોગવાઈ એવી કરવામાં આવી કે પેઢી અથવા વ્યક્તિના સંઘની બાબતમાં ભાગીદારો અથવા સભ્યો પૈકી કોઈ પણ એક કબજેદાર ગણાય, અથવા કંપનીની બાબતમાં કોઈ પણ એક ડિરેક્ટર અથવા કબજેદાર ગણાશે, બરાબર, જેને કબજેદાર આપણે કહીએ છીએ. નવ સેક્શન 4 અને 5 જે છે એની અંદર ખાસ કરીને સરકારની સત્તાઓ વિશે વાત કરવામાં આવે છે, જેની અંદર સેક્શન 4ની અંદર એવી વાત કરવામાં આવે છે, જો ફેક્ટરીનો જે કબજેદાર હોય છે કોઈ એ મતલબની અરજી કરે તો અરજીમાં જણાવેલ કબજેદારની ફેક્ટરીના જુદા જુદા ખાતાઓ અથવા જુદી જુદી શાખાઓ અથવા સરકારની જુદી જુદી ફેક્ટરીઓ ગણવાનો હુકમ કરે, અથવા કબજેદારની અરજીમાં જણાવે 2 કે તેથી વધારે ફેક્ટરીઓ એક જ ફેક્ટરીનો ગણવાનો હુકમ કરવાની સત્તા પણ સરકાર ધરાવે છે. પરંતુ શરત એટલી છે કે ભાઈ કબજેદાર તે મતલબની અરજી કરી હોવી જોઈએ અને સરકારનો હુકમ લેખિત હોવો જોઈએ, આવો હુકમ યોગ્ય શરતોને આધીન હોઈ શકે. તો એ સરકારની સત્તામાં રહેલું છે કે ભાઈ જો ફેક્ટરીનો કબજેદાર એ મતલબની કોઈ અરજી કરે તો. 5ની અંદર
પણ એવું ઓફિશિયલ સરકાર રાજ્ય સરકાર દ્વારા ગેજેટમાં જે જાહેરનામું બહાર પાડીને કોઈ ફેક્ટરી કે ફેક્ટરીના વર્ગના આ કાયદાની કોઈ પણ તમામ જોગવાઈમાંથી પોતાને યોગ્ય લાગે તેટલા સમય માટે તેવી શરતોએ મુક્તિ આપવાની સત્તા ધરાવે છે, બરાબર? એટલે કે જાહેર કટોકટી હોય તો એ અસ્તિત્વ ધરાવતી હોવી જોઈએ, પહેલી વસ્તુ. કે હવે એ મુક્તિ ક્યારે આપે કોઈ પણ શરતોને? જ્યારે કોઈ કટોકટી જાહેર થઈ હોય ને એમાં અસ્તિત્વ ધરાવતી હોય કોઈ પણ ફેક્ટરીઝ અથવા જાહેર કટોકટી અસ્તિત્વ ધરાવે છે કે કેમ તેને નક્કી કરવાની સત્તા સરકારને છે, બરાબર? અથવા આ બાબતનું જાહેરનામું જે છે એ ગેઝેટમાં પ્રસિદ્ધ થવું જોઈએ. તો એ બધી બાબતો જે છે એ ખાસ કરીને આવી મુક્તિ જે એક્ઝેમ્પશન્સ જે કહેવાય એ એકી સાથે 3 માસ માટે આપી શકે છે, અને એ જો 3 માસ બાદ ફરીથી આવી જ કોઈ મુક્તિ આપવા પર કોઈ બાધ નથી. પણ જો જાહેર કટોકટી અસ્તિત્વ ધરાવે છે કે કેમ અથવા જે મુજબ સરકારે કરેલ નિર્ણય અદાલતમાં પડકારી શકાય પણ ને, એટલે જે સબ્જેક્ટ ટુ સચ કન્ડિશન એઝ ઇટ મે થિંક ફિટ. નાવ જે સેક્શન 6 છે જેની અંદર એપ્રુવલ, લાયસન્સિંગ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ ધ ફેક્ટરીઝ, ફેક્ટરીની મંજૂરી, લાયસન્સ અને તેની નોંધણી વિશેની વાત કરવામાં આવી છે. એટલે કે આ જે સેક્શન છે જેનાથી રાજ્ય સરકારને અમુક નિયમો બનાવવાની સત્તા છે, જેની અંદર ફર્સ્ટ ધ સ્ટેટ ગવર્મેન્ટ મે મેક્સ રૂલ્સ બાય રિક્વાયરિંગ ફોર ધ પર્પઝ ઓફ ધીસ એક્ટ, બરાબર, કાયદાના હેતુઓ માટે કોઈ પણ પ્રકારની ફેક્ટરીનું પ્લાન્સ મુખ્ય નિરીક્ષક અથવા રાજ્ય સરકારને સોંપવાની ફરજ પડવા માટે જે AAA છે જેની અંદર છે જે જગ્યાએ ફેક્ટરી સ્થાપવાની હોય અને બાંધવાની કે વધારવાની હોય તેવી કોઈ પણ ફેક્ટરી માટે રાજ્ય સરકાર અથવા મુખ્ય નિરીક્ષકની અગાઉથી લેખિત પરવાનગી મેળવવાની ફરજ પાડવા માટે, બરાબર. અને જે B છે ધ રિક્વાયરિંગ ફોર ધ પર્પઝ ઓફ કન્સિડરેશન, બરાબર, એટલે કે જે પરવાનગી આપવા માટેની અરજી પર વિચારણા કરવા માટે પ્લાન અને તેની વિગતો આપવા અંગેની નિયમો ઘડી શકે છે. આવા પ્લાન અથવા તેની વિગતોનો પ્રકાર નક્કી કરવા માટે અથવા તેને પ્રમાણિત કરી શકે છે તે અંગેના નિયમો ઘડી શકે. કોઈ પણ ફેક્ટરી અથવા વર્ગ કોઈ પણ પ્રકારની ફેક્ટરીની નોંધણી અથવા લાયસન્સ તેમજ લાયસન્સ તાજુ કરાવવા અંગેની ફી નક્કી કરવા અંગે નિયમો ઘડી શકે છે. કોઈ પણ લાયસન્સ આપવામાં આવશે નહીં કે અથવા તાજુ કરી આપવામાં આવશે નહીં તે અંગેના જે નિયમો છે એ રાજ્ય સરકાર ઘડી શકશે. એટલે કે જ્યારે રાજ્ય સરકાર અથવા મુખ્ય નિરીક્ષક તરફથી કોઈ પણ ફેક્ટરીનું ચણતર કરવા બાબત હોય, તેમાં વધારો કરવા બાબત હોય, તેમાં નોંધણી કરાવવા બાબત હોય અથવા તેના લાયસન્સનું આપવાનું હોય તો એમાં ઇન્કાર કરવાનો અથવા એને આપવાનો જે જવાબદારી છે ધેટ ઇઝ ડિપેન્ડ્સ અપોન ધ એપ્રુવલ ઓફ ધ ગવર્મેન્ટ, રાઈટ, બાય ધ ઇન્સ્પેક્ટિંગ ચીફ ઇન્સ્પેક્ટર. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ સ્ટેટ ગવર્મેન્ટ ઓર ઇન્સ્પેક્ટર રિફ્યુઝ ઓર ટુ ગ્રાન્ટ એ પરમિશન ટુ ધ સાઇટ ઓર કન્સ્ટ્રક્શન ઓર એક્સટેન્શન ઓફ ધ ફેક્ટરીઝ એન્ડ રજિસ્ટ્રેશન, જે હમણાં વાત કરી એ પ્રમાણે, બરાબર, એ ગવર્મેન્ટ અને ચીફ ઇન્સ્પેક્ટર દ્વારા જે છે એ પરવાનગી અથવા આપી શકે છે અથવા લાયસન્સની જે પ્રોસેસ છે એ અપાવવામાં મદદ કરે છે. નાવ નોટિસ બાય ઓક્યુપાયર, જ્યારે પણ કબજેદાર તરફથી જે નોટિસ આપવામાં આવે છે તો એ નોટિસ જે છે એને બાય ઓક્યુપાયર જે કબજેદાર હોય છે એ કેવી રીતે હોય? તો જ્યારે પણ કબજેદાર પોતે કોઈ જગ્યાનો ફેક્ટરી તરીકે કબજો સંભાળે, બરાબર, અથવા તેનો ઉપયોગ કરવાનો શરૂ કરે તો ત્યારે પહેલાં ઓછામાં ઓછા 15 દિવસ અગાઉ તેને અમુક વિગતો જે છે એ લેખિત નોટિસમાં મુખ્ય નિરીક્ષકને મોકલશે. હવે મુખ્ય નિરીક્ષકને શું મોકલશે, નોટિસની અંદર શું લખેલું હોવું જોઈએ? તો કબજેદાર તરફથી નોટિસ જે હોય છે એની અંદર ફેક્ટરીનું નામ અને એનું સ્થળ હોય, કબજેદારનું નામ અને સરનામું હોય, જગ્યા અથવા મકાન માલિકનું નામ અને સરનામું હોય, ફેક્ટરીના કાયદાની શરૂઆત વખતે અસ્તિત્વમાં છે કે કેમ, ઉપયોગ કરનારને પાવાનો પ્રકાર કેવો છે, તેનો જથ્થો કેવો છે, એટલે ફેક્ટરીઝની અંદર જેટલી બી ઉત્પાદનની પ્રોસેસને લઈને જે પણ રૂલ્સ અને રેગ્યુલેશન છે અથવા જે પણ એડ્રેસ છે તમારો ઓફિસિયલ જે પણ આપણે કહી શકાય, તો એ નોટિસ બાય જે કબજેદાર છે એના દ્વારા અહીં નોટિસ દ્વારા જણાવવામાં આવશે. કોને? તો મુખ્ય નિરીક્ષકને. જ્યારે પણ જે ફેક્ટરી પ્રથમ વખત જ આ કાયદા હેઠળ આવરી લેવામાં આવેલ હોય તો તેના સંબંધમાં તેના કબજેદારે આ કાયદાની શરૂઆતથી 30 દિવસમાં જે છે એ જે નોટિસની અંદર જે વિગતો મેં કીધી એ પ્રમાણે એ બધી વિગતોનો સમાવેશ કરતી એક લેખિત નોટિસ મુખ્ય નિરીક્ષકને મોકલશે. અને જે 180 દિવસો ઓછા દિવસો માટે કામ કરેલ અથવા ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલ ફેક્ટરી અથવા તેનું કામ ફરીથી શરૂ કરે અથવા તે પહેલાં ઓછામાં ઓછા 30 દિવસ અગાઉ તેનો કબજેદાર ઉપરની જે વિગતો છે એ લેખિત નોટિસ દ્વારા મુખ્ય નિરીક્ષકને આપવાની રહેશે. તો જેની જોગવાઈ છે એ આખી ફેક્ટરીઝને કેટલા દિવસની અંદર કેવી રીતે એન્ગેજ ઇન ધ મેન્યુફેક્ચરિંગ વર્ક છે, લેસ ધેન 180 વર્કિંગ ડેઝ રેઝ્યુમ વર્કિંગ છે અથવા ઠપ થયેલું હોય તો એવા
કિસ્સાની અંદર કબજેદારે આવી નોટિસ ફોર્મ જે આપવામાં આવે એક ફેક્ટરીસ દ્વારા અથવા ફેક્ટરીસ એક્ટ પ્રમાણે જે તે મુખ્ય નિરીક્ષક દ્વારા તે પ્રમાણે એની જોગવાઈ પ્રમાણે એની જે નોટિસ છે એ ભજવાની. સો થેન્ક યુ વેરી મચ. વિલ કન્ટિન્યુ વિથ ધ નેક્સ્ટ સેક્શન્સ ઇન ધ નેક્સ્ટ લેક્ચર.